गुड आफ्टरनून, केम छो? आवी गया? हाँ, रमत रमवाना छे એટલે જલ્દી જલ્દી આવી ગયા, ખરું ને? ચાલો તો આજે આપણે રમત શરૂ કરીએ છીએ. જુઓ, હવે આપણે જે રમત રમવાના છે એ રમતમાં આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાના છે? તો એક ટ્રે છે, ટ્રેની અંદર રૂમાલ છે, કાચના બાઉલમાં ગોળ કાચકા મૂકેલા છે અને રબર રિંગ છે. હવે આ રમત બંને બાળકો રૂમાલની અંદર એક કાચકો મૂકશે અને એના ઉપર રબર રિંગ ચડાવશે. એવી રીતે આખા રૂમાલમાં કાચકાની ઉપર રબર રિંગ ચડાવીને જેની જેટલી રબર રિંગ ચડેલી હશે તે બાળક વિજેતા ગણાશે. તો ચાલો આ રમત આપણે શરૂ કરીએ છીએ. ચાલો તો હવે આપણે આ રમત શરૂ કરીએ છીએ. જુઓ, બંને બાળકો રમત કેવી રીતે રમે છે. કાચકો છે એ રૂમાલની અંદર મૂકે છે અને રબર રિંગ ફટાફટ ચડાવે છે. આવી કેટલી ગોટી બનાવશે એ લોકો? જેની ગોટી બનશે વધારે તે બાળક વિજેતા ગણાશે. સરસ, અભિભાઈ ખૂબ સરસ રમી રહ્યા છે. અભિભાઈ દરેક રમત ખૂબ જ જલ્દી જલ્દી રમે છે. સરસ, અભિભાઈ પણ સારો પ્રયત્ન કરી રહ્યા છે. અરે વાહ, ચાલો જલ્દી જલ્દી બનાવો. કોની જલ્દી જલ્દી બની જશે? અભિભાઈની કે અભિભાઈની? અરે વાહ, ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરીને કેવી સરસ રમત રમે છે. ખૂબ સરસ. આપણે અહીં કેટલી ગોટી બનાવશે? અભિભાઈ વધારે બનાવશે ગોટી એવું લાગે છે. મને એવું લાગે છે અભિભાઈ પણ વધારે બનાવશે. આ રમતમાં અભિભાઈ વિજેતા થશે એવું લાગે છે. આપણે કાચકો રૂમાલના વચ્ચેના ભાગમાં થોડો મૂકીશું તો જલ્દી જલ્દી રબર રિંગ ચડી જશે. આપણે રૂમાલની ધાર ઉપર કાચકો મૂકીશું તો એ છૂટી જશે. એટલે આપણે રૂમાલની વચ્ચે ગોટી બનાવીએ. કોની વધારે બનશે? ચાલો અભિભાઈ જલ્દી જલ્દી બનાવો. રૂમાલના આપણે વચ્ચેના ભાગમાં કાચકો મૂકીશું તો જલ્દી જલ્દી ગોટી બનશે. આપણે રૂમાલની કિનારી પર મૂકશું ને તો તે રબર રિંગ છૂટી જશે. હા, જો અભિભાઈ હવે વચ્ચે કાચકો મૂકે છે અને રબર રિંગ ચડાવી રહ્યા છે એટલે એમની જલ્દી જલ્દી ગોટી બને છે. સરસ. ચાલો તો હવે આપણે બંને બાળકોની ગોટી ગણી લઈએ. જેની વધારે હશે તે બાળક વિજેતા બનશે. જુઓ, હવે અહીં આ રૂમાલ અભિભાઈનો છે. હવે એમણે કેટલી ગોટી બનાવી છે તે આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આપણે અભિભાઈની ગણી લઈએ. હવે 1, 2, 3, 4, 5, 6. હવે આમાં એક રૂમાલમાં 8 છે અને બીજા રૂમાલમાં 6 છે. તો હવે 6 ગોટી છે કોની છે? અભિભાઈની છે. અને 8 ગોટી અભિભાઈની છે. આ રમતમાં અભિભાઈ વિજેતા બને છે. અભિભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ, હવે આપણે બીજી એક રમત રમવાના છે. એ રમત કેવી રીતે રમવાની છે? તો બંને બાળકો પાસે ગ્લાસ મૂકેલા છે. એ ગ્લાસ તેમણે લાઇનમાં નીચે ગોઠવી એના ઉપર બીજા ગ્લાસ મૂકવાના છે.
એમ કરતા કરતા તેમણે આખો મિનારો બનાવવાનો છે. જે બાળકનો મિનારો બની જશે એ બાળક વિજેતા થશે. તો ચાલો આપણે આ રમત શરૂ કરીએ. અવિભય અને અભિભય રમત રમી રહ્યા છે. તેઓ મિનારાની રમત રમે છે અને એના માટે સરસ લાઇનમાં ગ્લાસ ગોઠવી રહ્યા છે. જુઓ, નીચેના ગ્લાસ ખસી જાય તો આપણે ફરી પાછા ભેગા કરી દઈશું. કોના ગ્લાસ જલ્દી જલ્દી મુકાઈ જશે અને કોનો મિનારો જલ્દી તૈયાર થશે? અરે વાહ, બંને બાળકો ખૂબ જ સરસ રીતે મિનારો બનાવી રહ્યા છે. અભિભય અને અભિભય બંને જણા કેવો સરસ મિનારો બનાવે છે, કેવું ધ્યાન કેન્દ્રિત કરીને રમી રહ્યા છે. છેને બાળકો? અરે વાહ, ખૂબ સરસ. જુઓ, હવે અહીં અભિભયનો મિનારો બની ગયો અને અભિભયનો મિનારો પડી ગયો. તો હવે આ રમતમાં અભિભય વિજેતા બને છે. તો અભિભયને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આજે આપણે કઈ કઈ રમત રમ્યા? હા, મિનારાની રમત રમ્યા, પછી રૂમાલની અંદર ગોટી મારવાની રમત રમ્યા. તો તમને આ રમતમાં મજા આવી ને? હા, તો ફરી પાછા આપણે આવશું અને આવી નવી નવી રમતો રમતા રહેશું.